ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સેક્રેટરીયલ પ્રેક્ટિસ વિભાગમાંથી ત્રીજો પાઠ ડિબેન્ચરનો અભ્યાસ કરીશું. ડિબેન્ચરની વાત કરીએ તો ડિબેન્ચર એ ઉછીની મૂડી છે. કંપની લાંબા ગાળાની મૂડીની જરૂરિયાત પૂરી કરવા માટે શેર અને ડિબેન્ચર બહાર પાડે છે. આપણે બરાબર જાણીએ છીએ કે શેર એ માલિકીની મૂડી છે, જ્યારે ડિબેન્ચર એ કંપનીએ ઉછીની લીધેલી મૂડી છે. ડિબેન્ચરની રકમ નિશ્ચિત સમય પછી ડિબેન્ચર હોલ્ડરોને પરત કરવી પડશે, જ્યારે શેરની રકમ કંપનીની હયાતી દરમિયાન કંપની ક્યારે પરત કરતી નથી. એટલે ડિબેન્ચર ઉછીની મૂડી છે, એની ઉપર નિશ્ચિત દરે વ્યાજ ચૂકવવામાં આવશે અને ચોક્કસ મુદત પછી ડિબેન્ચરના નાણાં પરત કરવામાં આવશે. કંપની જ્યારે ડિબેન્ચર બહાર પાડશે ત્યારે કંપની પોતાની મિલકતો ગીરવે મૂકશે, એટલે કે બોજ ઊભો કરશે. એટલે આપણે અત્યારે ડિબેન્ચરની સામાન્ય માહિતી જોઈ કે ડિબેન્ચર એ લાંબા ગાળા માટે કંપની ઉછીની મૂડી તરીકે ડિબેન્ચર બહાર પાડે છે. આપણે શરૂઆત કરીએ તો સૌથી પહેલાં આપણે ડિબેન્ચરની વ્યાખ્યા જોઈશું. ડિબેન્ચર મૂળ લેટિન ભાષાનો શબ્દ છે અને આ લેટિન ભાષાના ડિબેર શબ્દ પરથી ડિબેન્ચર શબ્દ ઉતરી આવેલો છે. ડિબેર શબ્દનો અર્થ થાય દેવું. ડિબેન્ચર લેટિન ભાષાનો શબ્દ છે અને ડિબેર શબ્દનો અર્થ થાય દેવું. એટલે ડિબેન્ચર એ કંપનીનું દેવું દર્શાવતો દસ્તાવેજ છે. બરાબર વાત સાચી છે કે ડિબેન્ચર એ ઉછીની મૂડી છે અને કંપની ચોક્કસ મુદત પછી એમના નાણાં પરત કરે છે, એટલે કંપની માટે ડિબેન્ચર એ દેવું થશે. અન્ય વ્યાખ્યાઓનો અભ્યાસ કરીએ તો કંપનીની સામાન્ય મોહરથી અંકિત થયેલો અને કંપનીના દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ છે સર ફ્રાન્સિસ પામર. હવે અહીંયા પણ સાવ સામાન્ય બાબત રજૂ કરેલી છે કે કંપનીની સામાન્ય મોહરથી અંકિત થયેલો, એટલે કે ડિબેન્ચર ઉપર કંપનીની મોહર અંકિત થયેલી હશે અને ડિબેન્ચરમાં દર્શાવેલી રકમ કંપની દેવાનો સ્વીકાર કરે છે, એટલે કે કંપની પરત કરવાનો સ્વીકાર કરે છે. બીજી બાબત જોઈએ તો કંપનીની સામાન્ય મોહરથી અંકિત થયેલો દસ્તાવેજ છે, જેમાં કંપની નિશ્ચિત રકમ નિશ્ચિત વ્યાજ દરે અને નિશ્ચિત મુદત પછી પરત કરવાની શરત સાથે જે રકમ ઉછેરી લીધેલી છે તેને દેવાનો સ્વીકાર કરે છે. સર ફ્રાન્સિસ પામરે જે વાત કરી એને થોડી વિસ્તારપૂર્વક બીજી વ્યાખ્યામાં દર્શાવવામાં આવી. ફ્રાન્સિસ પામરે શું જણાવેલું કે કંપનીની સામાન્ય મોહરથી અંકિત થયેલો દસ્તાવેજ છે અને જે કંપનીના દેવાનો સ્વીકાર કરે છે. અહીંયા એનાથી થોડી સુસ્પષ્ટ વ્યાખ્યા આપેલી છે કે કંપનીની સામાન્ય મોહરથી અંકિત થયેલો દસ્તાવેજ છે, એટલે કે ત્યાં કંપનીની મોહર લગાવેલી છે. કંપની નિશ્ચિત રકમ એકઠી કરે છે, નિશ્ચિત વ્યાજના દરે એકઠી કરે છે અને નિશ્ચિત મુદત પછી પરત કરવાની શરત પણ ડિબેન્ચરમાં કરવામાં આવશે, એટલે ડિબેન્ચર એ દેવાનો સ્વીકાર કરતા દસ્તાવેજ છે. ફરીથી આપણે એક વખત જોઈ લઈએ તો કંપનીની સામાન્ય મોહરથી અંકિત થયેલો, પછી નિશ્ચિત રકમ, નિશ્ચિત વ્યાજના દરે અને નિશ્ચિત મુદત પછી પરત કરવાનો સ્વીકાર કરે છે. ચાલો આપણે બે વ્યાખ્યાઓ જોઈએ, એક સર ફ્રાન્સિસ પામરની અને એક અન્ય વ્યાખ્યા જોઈએ. આ વ્યાખ્યાઓ ઉપરથી શું ફલિત થાય છે? તો આપણે બંને વ્યાખ્યાઓ ઉપરથી કહી શકીએ કે એક તો કંપનીની સામાન્ય મોહરથી અંકિત થયેલો દસ્તાવેજ છે, બરાબર, ડિબેન્ચર ઉપર કંપનીની મોહર અંકિત થયેલી હશે. બીજું કંપની ઉપરથી સોરી બીજું ડિબેન્ચરની વ્યાખ્યા ઉપરથી એવું સ્પષ્ટ થાય કે નિશ્ચિત રકમ દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ છે. એટલે શું? એટલે કે ડિબેન્ચરના નાણાં નિશ્ચિત મુદત પછી એ દેવાનો કંપની સ્વીકાર કરે છે. ત્રીજું, નિશ્ચિત મુદત પછી પરત કરવાની શરત છે. બરાબર છે કે કંપની ભલે લાંબા ગાળા માટે મૂડી એકઠી કરે, પરંતુ ડિબેન્ચર દ્વારા લીધેલી ઉછીની મૂડી એ ચોક્કસ સમય પછી કંપનીએ પરત કરવી પડશે. ચોથી બાબત જોઈએ તો નિશ્ચિત દરે વ્યાજ ચૂકવવાનો કરાર છે. ઉછીની મૂડી છે એટલે કંપની નક્કી કરેલા દરે વ્યાજ ચૂકવશે. પછી કંપનીની મિલકતો ઉપર
બોજ ઉભો કરવામાં આવે છે. કંપની જ્યારે આવા ડિબેન્ચરના નાણાં એકઠા કરશે એટલે કંપની પોતાની મિલકતો ગીરો તરીકે મૂકશે. એટલે આ વ્યાખ્યા પરથી આપણે જોયું કે એક તો સામાન્ય મોહર અંકિત થયેલી છે, નિશ્ચિત મુદત પછી એમને પરત કરવાની છે, દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ છે, નિશ્ચિત દરે વ્યાજ ચૂકવવામાં આવે છે અને કંપની પોતાની મિલકતો ઉપર બોજ ઊભો કરે છે. ચાલો આપણે અત્યાર સુધી બે બાબતો જોઈ, એક તો ડિબેન્ચરની વ્યાખ્યા અને ડિબેન્ચર પરથી ડિબેન્ચર બાબતે કઈ કઈ બાબતો સ્પષ્ટ થાય છે. કંપનીના દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ છે અને નિશ્ચિત સમય પછી નિશ્ચિત વ્યાજના દરે અને નિશ્ચિત મુદત પછી એમને પરત કરવાના છે. આગળ જોઈએ તો ડિબેન્ચરના પ્રકાર. આપણે જ્યારે શેરનો પાઠ ભણતા હતા ત્યારે શેરના પ્રકારોની વાત કરી હતી, અહીંયા આપણે ડિબેન્ચરના પ્રકારોની વાત કરીશું. ડિબેન્ચરના મુખ્ય ચાર પ્રકારો છે: ગીરો ડિબેન્ચર, સંપૂર્ણ રૂપાંતર ક્ષમ ડિબેન્ચર, અંશત રૂપાંતરણ ક્ષમ ડિબેન્ચર અને બિન રૂપાંતરણ ક્ષમ ડિબેન્ચર. ચાલો ડિબેન્ચરના કુલ કેટલા પ્રકારો થયા, તો ચાર: ગીરો ડિબેન્ચર, સંપૂર્ણ રૂપાંતર ક્ષમ ડિબેન્ચર, અંશત રૂપાંતરણ ક્ષમ ડિબેન્ચર અને રૂપાંતરણ ક્ષમ ડિબેન્ચર. ચાલો આ ડિબેન્ચર વિશે આપણે હવે થોડું વિસ્તૃત અભ્યાસ કરીએ. સૌથી પહેલા ગીરો ડિબેન્ચર. ચાલો, ગીરો ડિબેન્ચર એટલે એવા ડિબેન્ચર કે જે ડિબેન્ચર બહાર પાડતી વખતે કંપની પોતાની મિલકતો ગીરો મૂકીને સ્થિર અથવા તો તરતો બોજ ઉભો કરે છે. ચાલો, હવે ગીરો ડિબેન્ચર એટલે કેવા, કે જે ડિબેન્ચર બહાર પાડતી વખતે કંપની પોતાની મિલકતો ગીરો મૂકે છે, કોઈકને કોઈક મિલકત ગીરવે મૂકે છે. હવે અહીંયા બે, સોરી, અહીંયા બોજ બે આપણી સામે આવે છે, એક તો સ્થિર બોજ અને બીજો તરતો બોજ. હવે તરતો બોજ એટલે શું? તો કંપની પોતાની ચોક્કસ મિલકતોને બદલે સમગ્ર મિલકતો ઉપર બોજ ઊભો કરે તો એવા બોજને તરતો બોજ કહે છે. સ્થિર બોજ એટલે કંપનીએ જે મિલકતો ઉપર બોજ ઊભો કરેલો છે એ મિલકતોનો કંપનીએ નિકાલ કરતી વખતે ડિબેન્ચર ટ્રસ્ટીઓની મંજૂરી લેવી પડે એવા બોજને સ્થિર બોજ કહે છે. એટલે કંપની જ્યારે ડિબેન્ચર બહાર પાડશે ત્યારે એમની ઉપર, સોરી, એમની મિલકતો ઉપર બોજ ઊભો કરવામાં આવશે. ફરીથી એક વખત, ગીરો ડિબેન્ચર એટલે એવા ડિબેન્ચર કે જે ડિબેન્ચર બહાર પાડતી વખતે કંપની પોતાની મિલકતો ઉપર બોજ ઊભો કરે છે. કંપનીએ આવી મિલકતો અંગે કોઈપણ નિર્ણય લેતા પહેલા ડિબેન્ચર હોલ્ડરના ટ્રસ્ટીઓની મંજૂરી મેળવવી જરૂરી છે. ચાલો, જો ગીરો ડિબેન્ચર હોય અને કંપનીએ જે મિલકતો ગીરો મૂકી છે એ મિલકતોનો જો નિકાલ કરવો હોય અથવા એ મિલકતો અંગે કોઈપણ નિર્ણય લેવો હોય તો એમને ડિબેન્ચર હોલ્ડરના અધિકારોનું રક્ષણ કરવા માટે જે ટ્રસ્ટ ડીડની જોગવાઈ કરવામાં આવી છે અને આ ટ્રસ્ટ ડીડમાં જે જે ટ્રસ્ટીઓની નિમણૂક થયેલી છે એવા ટ્રસ્ટીઓની મંજૂરી લેવી પડે. આપણે જાણીએ છીએ કે કંપનીના વિસર્જનના સંજોગોમાં ડિબેન્ચર હોલ્ડરનો મિલકત પર પ્રથમ અધિકાર હોય છે, કારણ કે ડિબેન્ચર એ ઉછીની મૂડી છે. એટલે જ્યારે કંપનીના વિસર્જનના સંજોગો ઊભા થાય ત્યારે ડિબેન્ચર હોલ્ડરોને એમને ડિબેન્ચરમાં રોકેલા નાણાં પ્રથમ મેળવવાનો અધિકાર મળે છે અને ત્યાર પછી શેરહોલ્ડરોને પ્રાપ્ત થાય છે. એટલે શેરહોલ્ડરો પહેલાં કંપનીના વિસર્જનના સંજોગોમાં નાણાં પરત મેળવવાનો અધિકાર આવા ગીરો ડિબેન્ચર ધારકોને રહેશે. ચાલો, અહીંયા ગીરો ડિબેન્ચર એટલે એવા ડિબેન્ચર કે જેમના ઉપર કંપની પોતાની મિલકતો ગીરો મૂકે છે. ત્યાર પછી બીજો, સંપૂર્ણ રૂપાંતરણ ક્ષમ ડિબેન્ચર, જેને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ FCD. FCD એટલે થશે ફૂલ્લી કન્વર્ટેબલ ડિબેન્ચર, સંપૂર્ણ રૂપાંતરણ ક્ષમ ડિબેન્ચર. ચાલો, સંપૂર્ણ રૂપાંતરણ ક્ષમ, રૂપાંતરણ એટલે રૂપાંતર થવું, તો શેમાં રૂપાંતર થશે?
તો ચોક્કસ સમય મર્યાદાના અંતે ડિબેન્ચરનું ઇક્વિટી શેરમાં રૂપાંતર થશે. ચાલો આપણે સંપૂર્ણ રૂપાંતરણ ક્ષમ ડિબેન્ચર એટલે શું, તો જે ડિબેન્ચરનું ચોક્કસ મુદત પછી અથવા તો ચોક્કસ સમય મર્યાદાના અંતે ઇક્વિટી શેરમાં રૂપાંતર થાય તો એવા ડિબેન્ચરને સંપૂર્ણ રૂપાંતરણ ક્ષમ ડિબેન્ચર કહેવામાં આવશે. આમાં શું થશે, તો ચોક્કસ સમય મર્યાદાના અંતે કંપની ડિબેન્ચર હોલ્ડરોને બે વિકલ્પ આપશે. એક તો ડિબેન્ચરના નાણાં પરત લેવા છે કે તેટલી રકમના ઇક્વિટી શેર લેવા છે. કારણ કે કેવા પ્રકારના શેર ડિબેન્ચર છે, સંપૂર્ણ રૂપાંતરણ ક્ષમ ડિબેન્ચર. ચાલો કંપની બે વિકલ્પો આપશે કે પ્રાપ્તિ મુદતે ડિબેન્ચરના નાણાં પરત જોઈએ છે કે એટલી રકમના ઇક્વિટી શેર જોઈએ છે. ડિબેન્ચર ધારક જો સંપૂર્ણ રૂપાંતરણનો વિકલ્પ સ્વીકારે તો લેણદાર તરીકેનો હક સમાપ્ત થાય અને ઇક્વિટી શેર ધારકનો હક મળે. ચાલો ચોક્કસ સમય મર્યાદાના અંતે ડિબેન્ચર હોલ્ડર ડિબેન્ચરના નાણાં પરત મેળવવા છે, એમના બદલે તેટલી રકમના ઇક્વિટી શેર લેવા છે એવો વિકલ્પ સ્વીકારે તો અત્યાર સુધી ડિબેન્ચર હોલ્ડર એ કંપનીનો શું હતો, લેણદાર. કારણ કે કંપની અને ડિબેન્ચર હોલ્ડરો વચ્ચે દેવાદાર અને લેણદારનો સંબંધ છે. અહીંયા ઇક્વિટી શેરમાં ડિબેન્ચરનું રૂપાંતરણ થાય છે એટલે એ હવે કંપનીનો લેણદાર નથી, પરંતુ એ ઇક્વિટી શેર ધારણ કરશે એટલે એ કંપનીનો માલિકી હક પ્રાપ્ત કરશે. ચાલો સંપૂર્ણ રૂપાંતરણ ક્ષમ ડિબેન્ચર ફૂલ્લી કન્વર્ટેબલ ડિબેન્ચર એટલે ચોક્કસ સમય મર્યાદાના અંતે ડિબેન્ચરનું ઇક્વિટી શેરમાં રૂપાંતર થશે. સમય મર્યાદા પૂર્ણ થતાં ડિબેન્ચર હોલ્ડરોને બે વિકલ્પ આપવામાં આવશે. એક તો ડિબેન્ચરના નાણાં પરત લેવા છે કે ઇક્વિટી શેર લેવા છે. જો ડિબેન્ચર હોલ્ડર ઇક્વિટી શેર લેવાનો વિકલ્પ સ્વીકારે તો ડિબેન્ચર હોલ્ડર તરીકે એમનો જે લેણદારનો હક હતો એ સમાપ્ત થશે અને ઇક્વિટી શેરમાં જે જે હકો પ્રાપ્ત થાય છે એવા હકો એમને પ્રાપ્ત થશે. ચાલો ત્યાર પછી ત્રીજું, અંશતઃ રૂપાંતરણ ક્ષમ ડિબેન્ચર એટલે પાર્ટલી કન્વર્ટેબલ ડિબેન્ચર. સંપૂર્ણ નથી, અહીંયા કેવા રૂપાંતરણ છે, અંશતઃ એટલે ડિબેન્ચરના બે ભાગ પાડવામાં આવશે, એક સંપૂર્ણ રૂપાંતરિત અને બિન રૂપાંતરિત. સંપૂર્ણ રૂપાંતરિત ભાગમાં બધા જ શેરો છે એમને રૂપાંતરિત કરવામાં આવશે અને રૂપાંતરિત ભાગ સામે ઇક્વિટી શેર આપવામાં આવશે. જ્યારે બિન રૂપાંતરિત ભાગ છે એમના નાણાં પરત કરવામાં આવશે. ચાલો અંશતઃમાં શું થશે, તો જેટલા રકમના ડિબેન્ચરને ઇક્વિટી શેરમાં રૂપાંતર કરવાના છે એટલા રકમના ડિબેન્ચરને ઇક્વિટી શેરમાં રૂપાંતર કરશે અને બાકી વધેલી જે રકમ છે એમના નાણાં કંપની પરત કરશે. કેવા પ્રકારના ડિબેન્ચરમાં, તો અંશતઃ રૂપાંતરણ ક્ષમ ડિબેન્ચર પાર્ટલી કન્વર્ટેબલ. થોડા રકમનું ઇક્વિટી શેરમાં રૂપાંતર થશે અને થોડી રકમ છે એ પરત કરવામાં આવશે. ચાલો ત્યાર પછી લાસ્ટ, બિન રૂપાંતરણ ક્ષમ ડિબેન્ચર એટલે નોન કન્વર્ટેબલ ડિબેન્ચર. એમનું સ્પષ્ટ નામ અહીંયા બિન રૂપાંતરણ એટલે એમનું રૂપાંતરણ થતું નથી, મુદત પૂરી થઈ ડિબેન્ચરના નાણાં પરત કરવામાં આવશે. આ પ્રકારના ડિબેન્ચરનું ઇક્વિટી શેરમાં રૂપાંતર થઈ શકતું નથી. ચાલો બિન રૂપાંતરણ ક્ષમ ડિબેન્ચર એટલે કેવા ડિબેન્ચર, તો બિન રૂપાંતરણ ક્ષમ ડિબેન્ચર એટલે એવા ડિબેન્ચર કે ડિબેન્ચરની મુદત પૂરી થયા પછી ડિબેન્ચરના નાણાં પરત કરવામાં આવે છે, એમનું ઇક્વિટી શેરમાં રૂપાંતરણ કરવામાં આવતું નથી.